સમગ્ર કચ્છમાં ચોરી અને લૂંટના બનાવો વધી રહ્યા છે ત્યારે ભુજમાં મંગલમ ચાર રસ્તાની પાસે આવેલી ખાવડા મીઠાઈની દુકાનમાંથી રાત્રિ દરમિયાન ચોરીનો બનાવ બન્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ અને દુકાનના માલિક મહેશભાઈના જણાવ્યા અનુસાર આ બનાવ રાત્રિ દરમિયાન બન્યો છે. દુકાનના ગલ્લામાં રાખેલા રૂપિયાની ચોરી થઈ છે. સવારે દુકાને આવ્યા ત્યારે એમને જાણ થઈ કે દુકાનમાં ચોરી થઈ છે. ચોરોએ લગભગ 5000 જેટલી મત્તા ઉઠાવી ગયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આ બનાવ બનવાની સાથે જ પોલીસ સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો. સમગ્ર તપાસ હાથ ધરી છે. ચોરોને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી રહી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. છંછળ ન્યૂઝ સાથે વાત કરતા દુકાનના માલિક મહેશભાઈએ જણાવ્યું હતું કે અગાઉ પણ આ વિસ્તારમાં 5 થી 6 દુકાનના તાળા તૂટ્યા હતા અને ફરી ગઈકાલે મોડી રાત્રે અમારી દુકાનના તાળા તૂટ્યા છે. 15 દિવસ પહેલાં પણ અમારી રઘુવંશી ચોકડી પાસે આવેલી દુકાનના તાળા તૂટ્યા હતા. રાત્રે અહીં પોલીસ દ્વારા સઘન તપાસ કરી અને પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. મારું નામ મહેશ દાવડા છે. હું ખાવડા સ્વીટ એન્ડ ફરસાણમાં છેલ્લા અહીંયા 25 વર્ષથી ચલાવું છું. એમાં સમજો ને 2 વર્ષ પહેલાં અહીંયા 5 દુકાનના તાળા તૂટ્યા હતા અને ફરી આજે 2 વર્ષ રહીને અહીંયા પાછો અમારી દુકાનનો તાળો તૂટ્યો છે. એના પહેલાં 15 દિવસ પહેલાં અમારી બીજી દુકાન આપણે રઘુવંશી ચોકડી ત્યાં તાળા તૂટ્યા હતા. એટલે એમાં સમજો ને નાઇટમાં જે કાંઈ પણ હોય છે ખબર નહીં કે કોણ જાણ બીજું એટલે કે કોઈ પણ ચોર છે એ મતલબ ચોરી કરી જાય છે. હવે કોણ છે હવે પોલીસનો કંઈક આપણે એક વાત છે. અમે ફરિયાદ તો કરી છે. પોલીસ આપણે જે એમાં પોતાની વિધિથી જે કામ કરે તો સારું. તો ચોર પકડાઈ ગયા તો આપણે શું કે આગળ ચોરી થતાં બચી જાય. આમાં હશે 4-5 હજારની ચીલરની ચોરી હશે. પોલીસ પોતાનું કામ કરી રહી છે. એમણે એમણે કીધું છે કે આપણે કેમેરામાં આપણે જોઈ લઈએ કે આપણે જે ચાર અહીંયા જે ચાર રસ્તા છે આપણે ચાર રસ્તામાં જે કેમેરામાં જે પણ હશે જે કોઈ પણ ચોર હશે એ આપણે ચોર જે હશે એને એની જે ગાડી કે જે કાંઈ લઈને આવ્યો હશે તો આપણે એનું જે ચોર હશે એને આપણે પકડી પાડીશું.